જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે સાંભળીશું ભાદરવા વદ ઇન્દિરા એકાદશીનું મહાત્મા યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે પ્રસન્ન હો તો ભાદરવા વદ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણે કહ્યું ભાદરવાદ એકાદશીનું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે ને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે હવે આ કથા સાવધાન થઈને સાંભળો પૂર્વે સત્ય યુગમાં નગરીમાં નામનો રાજા રાજ્ય કરતો હતો તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો તે પુત્ર પૌત્રના પરિવારવાળો ધન ધાન્યથી સમૃદ્ધિવાળો વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો તે સતત અધ્યાત્મ જ્ઞાનના વિચારમાં અને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો હતો એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો તે વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે જઈને જોડી અર્ધ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા કે હે રાજેન્દ્ર તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને અને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરે છે ને એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા હે મુનિરાજ આપની કૃપાથી મારું સઘળું કુશળ છે આપના દર્શનથી મારા સઘળા યજ્ઞો સફળ થયા હે મહારાજ કૃપા કરી કહો આપનું પધારવું શા કારણથી છે એવા રાજાના વચનો સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા હે રાજ શાર્દુલ આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો એક દિવસ હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં યમરાજાએ મારી ભક્તિથી પૂજા કરી મને ઉત્તમ આસન પર બેસાડ્યો પછી ધર્મિષ્ઠ સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનાર તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમરાજાની સભામાં તેમની સેવા કરતા આવ્યા તેમણે તેમણે મારી સાથે સંદેશો છે છે તે સાંભળો મને કહ્યું કે હે મુનિરાજ માહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈ પણ પાપથી યમલોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી મારો ઉદ્ધાર કરે હે રાજન એટલું તમારા પિતાએ મને કહેલ છે તે કહેવાને હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે રાજાએ પૂછ્યું હે ભગવાન ઇન્દિરા એકાદશનું વ્રત કયા પક્ષમાં કયા દિવસે કેવી રીતે કરવું તે સઘળું આપવાની કૃપા કરી કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા વધીશ દશમીને દિવસે પ્રાતઃકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું પછી મધ્યાહને ફરીથી નદી વગેરે કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું પછી એકાદશ દિવસે પ્રાતઃ કાળે દાંતણ કરી મુખ ધોવું પછી મનમાં નારાયણનું સ્મરણ કરી હે કેશવ હે અચ્યુત હું આજ કંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગ ભોગવીશ નહીં તમે મારું રક્ષણ કરો એટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નૈવેદ્ય પોતે સૂંઘી ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ વિગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું બારસને દિવસે પ્રાતઃ કાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા હે રાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસી ગયા પછી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠિર મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મા તમારી પાસે કહી સંભળાવ્યું જે આ કથા સાંભળે છે અને પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે આવી રીતે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વદ ઇન્દિરા એકાદશીનું મહાત્મા કહેલું છે ઈતિ શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદ્રપદ કૃષ્ણકાદશિયા ઇન્દિરા નામનીયા મહાત્મ્ય સંપૂર્ણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી સ્વામિનારાયણ